નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. ખોટા કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની અધ્યક્ષતામાં એક દિવસ પ્રતિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સમગ્ર દેશભરમાં અરવિંદ કેજરીવાલના સમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે તમામ જિલ્લાઓમાં લાખો કાર્યકર્તાઓએ આજે એક દિવસીય પ્રતિક ઉપવાસ કરી અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું. ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ખોટા કેસો કર્યા. અમે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય વિભાગમાં ક્રાંતિકારી કામ કરનાર પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને રાજ્યસભા સાંસદ સંજયસિંહને જેલમાં મોકલ્યા હતા. આખરે પુરાવાના અભાવે સુપ્રીમ કોર્ટે સંજયસિંહને જમાનત આપી હતી. આજે આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી ભાજપની સામે લડી રહી છે. એક ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવેલ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની અધ્યક્ષતામાં પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈશુદાન ગઢવીની સાથે સાથે પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી, પ્રદેશ મંત્રી અજીતભાઈ લોખીલ, કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈ, હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમાર, એજ્યુકેશન સેલના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી જયદીપભાઈ ચૌહાણ, વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઓચા સહિત અનેક કાર્યકર્તાઓ પ્રતિક ઉપવાસ રાખ્યા હતા.